તારીખ 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સમસ્ત ટેકર ગામ સર્વજ્ઞાતિ સમૂહમાં મહાપ્રસાદ, ગામ ધુમાડે બંધ, મહાઆરતી, રામધૂન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હળવદ તાલુકાના ટીકર સમસ્ત ગામ દ્વારા પૌરાણિક સાત હનુમાન દાદાના નવનિર્મિત શિખર બંધ મંદિરમાં સાત હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠાની 5 દિવસીય હનુમંત કથા કથા સ્થળ એરવાડિયા પરિવારની વાડી હનુમંત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાના 3જા દિવસે માનો મહેરામણ ઉમટી પડ્યો હતો. કથાનું રસપાન પ્રખર વક્તા ભરતરામજી બાપુ કરાવે છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય પદે હળવદના વિદ્વાન શાસ્ત્રી રાજુભાઈ વ્યાસ માર્ગદર્શન નીચે યોજાશે. તારીખ 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ ટીકર ગામે સાત હનુમાનજી મહારાજને અન્ય દેવી દેવતાઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સાથે સાથે ટીકર ગામ સર્વજ્ઞાતિ સમૂહમાં મહાપ્રસાદ, મહાઆરતી, શોભાયાત્રા, રામધૂન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ટીકરમાં ભક્તિમય વાતાવરણ બની ચૂક્યું છે. ખરા અર્થમાં રામ રાજ જેવું વાતાવરણ ઊભું થયું છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ટીકર ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી છે. હનુમંત મંદિર સાત હનુમાનજીની પ્રતિષ્ઠા નિમિત્તે 5 દિવસ સુધી હનુમાન ચરિત્રની પારાયણ રજૂ કરવામાં આવ્યું છે, જેના વક્તા છે હામપુરવાળા ભરતદાસ બાપુ. એકમાત્ર ટીકર એટલે આ વખતે છે એવું નહીં, પણ અમારું ગામ કાયમી એકમાત્ર જ હોય છે ટીકર. આ શામ પિત્રોડાને વતન છે અને અમારા ગામમાં એમના શામ પિત્રોડાના ઘરની બાજુમાં જ સાત હનુમાનજી મંદિર, સાત હનુમાનજી બિરાજેલા છે અને બહુ ઐતિહાસિક મંદિર છે અમારું અને 1250 વર્ષ પુરાણું છે એ મંદિર અને એનો બહુ મહાત્મ છે અમારા ગામમાં અને અમે લોકો એને બહુ આસ્થાથી પૂજીએ છીએ. સર્વ જ્ઞાતિ અમારા ગામમાં 18 વર્ણના માણસો રહે છે, તમામ લોકો ધર્મ સાથે જોડાયેલા છે. અહીંયા કોઈ અમે ભેદભાવવાળી કોઈ અમારે કોઈ દિવસ હોતું નથી અને બહુ સારી રીતે અમારા ગામમાં કોઈ પણ મંદિરનો હોય, કોઈ પણ સમાજનો પ્રસંગ હોય, અમે રંગે ચંગે જ કાયમી ઉજવીએ છીએ, ઉજવતા આવીએ છીએ અને ઉજવવાના છીએ. હનુમાનજીનું નવનિર્માણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જેનો જીર્ણોદ્ધાર તારીખ 17/1/2024 થી 21/1/2024 દરમિયાન હનુમાન કથાનું આયોજન રાખેલ છે. તે દરમિયાન 22 તારીખે સાત હનુમાનની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત, જ્યારે અયોધ્યામાં રામ મંદિર રામલલા બિરાજતા હોય એ જ તારીખે અને એ જ સમયે અમારા ગામના આગેવાનોએ અમે નક્કી કરેલું છે કે જે સમયે રામ ભગવાન અયોધ્યામાં બિરાજે એ જ સમયે આપણે સાત હનુમાનજી મહારાજને આપણા મંદિરની અંદર બિરાજી અને ગામની અંદર અમે બધા ઉત્સવ ઉજવીએ છીએ અને છેલ્લે દિવસે મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે અને વિવિધ કાર્યક્રમ. મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ.